ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद् भागवत कथा दृष्टांत अने रहस्य। तमे जेनी सेवा लेशो तेने आधीन थवू पड़शे। कुबेर भंडारी रोज शिवजी नु पूजन करवा आवे छे। एक वक्त कुबेर भंडारी शिवजी ने पूछे छे, हूँ तमारी श्री सेवा करूँ? शिवजी कहे छे, બીજાની સેવા માગે અને લે એ સાચો વૈષ્ણવ નથી, સેવા આપવાની હોય। મારા જેમ નારાયણ નારાયણ કર, કોઈની સેવા લઈશ નહીં। પણ પાર્વતીને એક વખત ઈચ્છા થઈ ગઈ, આ ઝાડ નીચે રહીએ છીએ, તેના કરતાં રહેવા માટે એક બંગલો હોય તો સારું। માતાજીએ કુબેરને કહ્યું, મારા માટે સોનાનો બંગલો બાંધજે। કુબેરે સુવર્ણનો મહેલ બાંધ્યો। પાર્વતીએ શિવજીને કહ્યું, આ બંગલો બહુ સુંદર થયો છે, આપણે ત્યાં રહેવા જઈએ। વાસ્તુ પૂજા કર્યા વગર તો બંગલામાં રહેવા જવાય નહીં। રાવણને ત્યાં વાસ્તુ પૂજા કરાવવા માટે બોલાવ્યો છે। રાવણ થયો ગોર અને શિવજી થયા યજમાન। રાવણે વાસ્તુ પૂજા કરાવી। વાસ્તુ પૂજા કરાવી તેની દક્ષિણા તો આપવી જોઈએ ને। શિવજીએ રાવણને કહ્યું, જે માગવું હોય તે માગ। રાવણ કહે, હવે તમારો મહેલ મને આપી દો। પાર્વતીજી કહે, હું જાણતી હતી કે આ લોકો કાંઈ રહેવા દેશે નહીં, માગવું એ મરવા જેવું છે, માગનારને ના પાડવી એ પણ મરવા જેવું છે। માગનારને થોડું પણ આપજો તે ખાલી હાથે ન જાય તે જોજો। માગનારને ન આપવું એ મરણ સમાન છે। શિવજીએ સોનાની લંકા રાવણને દાનમાં આપી દીધી। રાવણ જેવો મૂર્ખ થયો નથી અને શિવજી જેવો કોઈ ઉદાર થયો નથી। રાવણને સોનાની લંકા મળી એટલે બુદ્ધિ પણ બગડી। રાવણ ફરીથી કહે છે, મહારાજ બંગલો તો સુંદર આપ્યો, હવે આ પાર્વતી આપી દો। શિવજી કહે છે, તને જરૂર હોય તો તું લઈ જા, પાર્વતીનું પણ દાન કર્યું। જગતમાં આવો ઉદાર થયો નથી અને થવાનો નથી। એક ચોર શિવ મંદિરમાં ચોરી કરવા આવ્યો, આમ તેમ જોવા લાગ્યો, શિવાલયમાં હોય શું? ઉપર નજર કરી તો તાંબાની જળાધારી દેખાણી। ચોરે વિચાર્યું, આ જળાધારી લઈ લઉં, તેના 20-25 રૂપિયા આવશે, પણ તે ઊંચી હતી, કેમ ઉતારવી? જળાધારી ઉતારવા શિવલિંગ ઉપર પગ મૂક્યો। પગ મૂકતા જ શિવજી પ્રગટ થયા। ચોર ગભરાયો, મને મારશે કે શું? ત્યાં શિવજીએ કહ્યું, માંગ માંગ। ચોર પૂછે છે, મેં એવું શું પુણ્ય કર્યું કે આપ પ્રસન્ન થયા છો? શિવજી કહે, કોઈ મને ફૂલ ચડાવે, કોઈ જળ ચડાવે, પણ તેરી તે તો આખી તારી જાતને મારા ખભે બેસાડી દીધી। શિવજી આવા ઉદાર છે। પાર્વતીજીને દાનમાં આપી દીધા। રાવણ માતાજીને ખભે બેસાડી લઈ જાય છે। પાર્વતી વિચારે છે કે મારા પતિદેવ કેવા ઉદાર છે, મારું દાન કર્યું, મારા પતિદેવ બહુ ભોળા છે। પાર્વતીજીએ શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું, મારો કનૈયો ભોળો છે પણ કપટી સાથે કપટી છે। શ્રી કૃષ્ણ ગોવાળ થઈ રસ્તામાં આવ્યા છે। રાવણને પૂછે છે, આ કોને લઈ જાય છે? રાવણ કહે, શંકર ભગવાને મને સોનાની લંકા આપી અને પાર્વતી પણ આપી દીધી છે। શ્રી કૃષ્ણ કહે છે, તું કેવો ભોળો છે, પાર્વતી આપતા હશે? અસલ પાર્વતીને તો એ પાતાળમાં સંતાડી રાખે છે, આ પાર્વતી નથી, પાર્વતી તો અતિ સુંદર છે, આ તો તને પાર્વતીની દાસી આપીને સમજાવી દીધો છે। અસલ પાર્વતીના શ્રીઅંગમાંથી કમળની સુગંધ નીકળે, આના શરીરમાંથી ક્યાં એવી સુગંધ નીકળે છે? રાવણ શંકામાં પડ્યો, માતાજીની ઈચ્છા પણ રાવણ સાથે જવાની ન હતી, એમણે શરીરમાંથી દુર્ગંધ કાઢી। રાવણે ત્યાં જ પાર્વતીને પધરાવ્યા અને રાવણ ચાલ્યો ગયો। પછી પ્રભુએ માતાજીની ત્યાં સ્થાપના કરી, તે દ્વૈપાયની દેવી। ભાગવતના 10મ સ્કંદમાં વર્ણન આવે છે કે બળદેવજી આ દ્વૈપાયની દેવીની પૂજા કરવા
ગયા છે. હરિ ઓમ.